न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूँ छू जीतू भाई पंड्या। आठमा दाड़े पण हजू आ देश में संसद ठप छे। देश में आज देशव्यापी हड़ताल छे। आखा देशना वेपारीए दुकाने बंद राखी ने पोतानो विरोध व्यक्त कर्यो छे। અને સરકાર કશું સાંભળવાના મૂડમાં નથી। સરકાર અમેરિકાની અને યુરોપની મોટી મોટી કરિયાણાની દુકાનો ભારતમાં ખોલવા માંગે છે। આ દુકાનો જે આવવાની છે વોલમાર્ટની ને બધાની, એમાં ટાંકણીથી લઈને કાર સુધી બધું વેચાવાનું છે। એ મોચીને પણ રસ્તા પર ધંધો નહીં કરવા દે એની ગેરંટી આપે છે। એ તમારી ભેળપુરી પણ વેચશે, બટાકાવડા પણ વેચશે, પાઉંભાજી પણ વેચશે। એ ઘઉં ચોખા તમારા ઘરમાં છે, ફર્નિચરથી માંડીને સુવાના પલંગો પણ એ જ વેચશે। તો હવે સવાલ એ છે કે આનાથી ફાયદો થશે કે ગેરફાયદો થશે? કોંગ્રેસના મિત્રો તૂટી પડ્યા છે કે આનાથી ભારતમાં સ્વર્ગ ઉતરી જવાનું છે, બેકારી દૂર થઈ જવાની છે, ભારત પૈસાદાર થઈ જવાનું છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો એ ઢગલો થઈ જવાનું છે? ભાઈ, પહેલી વાત એ છે કે કોઈ વૈદ્યરાજ એમ કહેતું હોય, કોઈ ડોક્ટર એમ કહેતું હોય કે મારા દવાખાનામાં આવો, હું તમને કોઈ સંજોગોમાં મરવા નહીં દઉં, મારી પાસે સંજીવની છે, તો આપણે એટલી તો તપાસ કરીએ કે જે વૈદ્યરાજ પાસે સંજીવની છે એના બાપા મરી ગયા કે જીવે છે, એની મા મરી ગઈ કે જીવે છે, હવે એના બાપ મરી ગયા છે, એની મા મરી ગઈ છે, બે મહિના પહેલા એ વૈદ્યરાજનો જમાઈ મરી ગયો, અને પછી આપણે એવી આશા રાખીએ કે વૈદ્યરાજ પાસે સંજીવની છે, આપણને જીવાડશે, મરવા નહીં દે? જો ભાઈ, વોલમાર્ટના આવવાથી આ દેશમાં સૂરજ સોનાનો ચાંદ ઉગવાનો હોય, સોનાનો સૂરજ ઉગવાનો હોય, તો જ્યાં 40 વર્ષથી છે એ અમેરિકામાં કેમ આજે અંધારું છે? કેમ અમાસનો ચાંદ દેખાઈ રહ્યો છે? 40 વર્ષથી વોલમાર્ટ અમેરિકામાં છે, બેકારીનો દર બહુ ઊંચો છે, ભાઈલા 10% કરતા પણ વધારે બેકાર યુવાનો છે, લોકો આખા ગામને ગામ, આખું અમેરિકા ફટન દેવાળ્યું થઈ ગયું છે। કોઈ જો અમેરિકાનો કાયદો લાગુ પાડવામાં આવે હાયર પરચેસનો, અને બધી બેંકો એમ કહે કે જેના 3 કરતા વધારે હપ્તા ચડી ગયા છે એ લોકો ઘરની બહાર નીકળી જાઓ, તો આ 30 કરોડ અમેરિકનમાંથી માંડ 3-4 કરોડ અમેરિકનો ઘરમાં રહે, 26 કરોડ અમેરિકનોને તંબુમાં રહેવું પડે, એક એક અમેરિકનના માથે લાખોનું દેવું ચડ્યું છે। અમેરિકાની સરકારે એમની આવતા 10 વર્ષની આવક, જે હજુ તો થવાની છે, એ સરકારે વાપરી ખાધી છે। હવે મને સમજાવો કે વોલમાર્ટના ત્યાં સેંકડો હજારો સ્ટોર છે, એના જેવી બીજી સેંકડો સ્ટોરોવાળી બીજી કંપનીઓ છે, વોલમાર્ટના આવવાથી આ દેશમાં જો આટલો બધો ક્રાંતિકારી ફેરફાર થઈ જવાનો હોય, બેકારી દૂર થઈ જવાની હોય, ખેડૂતો પૈસાદાર થઈ જવાના હોય, તો અમેરિકામાં કેમ ના થયું આ બધું? 40 વર્ષ થયા વોલમાર્ટને, કોઈ તાલીઓ આવીને આપણને એમ કે આ હેરોઈન મેં બનાવ્યું છે જેનાથી માથામાં વાળ ઉગે છે, તો આપણે બીજી કોઈ દલીલ કરીએ એની જોડે, આંકડાની ચર્ચામાં પડીએ, કેટલા દિવસમાં વાળ ઉગશે, એક વાળ ઉગવાની કોસ્ટ ઓફ પ્રોડક્શન શું પડશે, એવી કોઈ ચર્ચા કરીએ? પહેલી જ એને એ તાલિયાને એમ કહીએ કે તારા માથે આ તેલ લગાડ અને વાળ ઉગાડ, સો સિમ્પલ। તમે અમેરિકાને જો, અમેરિકાને યુરોપ જો ફટન દેવાળિયા થઈ ગયા છે આ કંપનીના હોવા છતાં,
તો એમના કરતા તો આપણી હાલત સારી છે ભાઈલા, આપણે ભિખારી નથી થઈ ગયા. અને એમ છતાં આપણે એમ કહીએ છીએ કે આ બધી કંપનીઓ નહીં આવવાને કારણે આ દેશ, આપણો દેશ તકલીફમાં આવી જશે, આપણા દેશમાં ગ્રોથ રેટ ઓછો થઈ જશે. અરે ભાઈ, અમેરિકામાં નેગેટિવ ગ્રોથ રેટ ચાલી રહ્યો છે, યુરોપના દેશો ફટન દેવાળિયા થઈ ગયા છે, તો ત્યાં આ બધી કંપનીઓએ શું કર્યું? આ બધી કંપનીઓ ત્યાં 40 વર્ષથી છે અને એ દેશો જો દેવાળિયા થઈ ગયા છે તો આ આપણા ભારતમાં આવીને આપણને શું ફાયદો કરાવશે? એવું સીધી સાદી વાત, મારો સવાલ આટલો જ છે. એ અહીં શું કરાવશે આપણને? અને આજે અમેરિકનો ગરીબ છે, ભિખારી થઈ ગયા છે, સરકાર ભિખારી થઈ ગઈ છે, તો આવા બધા વોલમાર્ટ જેવા અબજોપતિઓને કારણે થઈ ગઈ છે. અમેરિકા પાસે, સરકાર પાસે પોતાનું જે રિઝર્વ છે એના કરતા ત્યાં 2-4 રઈસ જાદાઓ છે, પૈસાદારો છે, જેમની પાસે સરકાર કરતા વધારે રિઝર્વ છે, એવી કંપનીઓ છે. એટલે સામાન્ય જનતાનો પૈસો, સરકારનો પૈસો ખેંચી ખેંચીને આ બધી કંપનીઓ તગડી થઈ છે અને સરકાર કરતા, અમેરિકાની સરકાર કરતા એમની પાસે વધારે રિઝર્વ છે, અમેરિકાની સરકાર કરતા એમની વધારે તાકાત થઈ ગઈ છે. હવે આ રાક્ષસોને, આ લોહ ચૂસણિયાઓને આપણે ભારત લાવવા માંગીએ છીએ. કે છે કે ભાઈ આ એકલી વોલમાર્ટ, આવી તો 5-7 કંપનીઓ છે બીજી, પણ એકલી વોલમાર્ટ પાસે ભારતના નું જે કુલ ઉત્પાદન છે, ભારત આખું વર્ષ 125 કરોડ ભારતીયો, અબ્દુલ કલામ થી લઈને અબ્દુલ ભાઈ સુધી અને મનમોહન સિંહ થી લઈને મનિયા સુધી બધા જે મહેનત કરીએ છે અને ઉત્પાદન કરીએ છે એનું 20%, 125 કરોડ લોકો જે ઉત્પાદન કરે છે એની 20% આવક, એના એનાથી એની એ જે કુલ ઉત્પાદનના રૂપિયા થાય એનો 1/5 વોલમાર્ટ દર વર્ષે ખાલી અમેરિકા અને યુરોપિયન દેશોમાંથી કમાય છે, ચાઇનામાંથી કમાય છે. હવે ભારતમાં આ આવશે તો ભારત સરકાર જેટલી આવક, આપણે 125 કરોડ એક બાજુ અને વોલમાર્ટ એક બાજુ, એવી સ્થિતિ થવાની છે. અત્યારે પણ અમેરિકાની સરકાર કરતા વોલમાર્ટ પાસે વધારે પૈસા છે, રિઝર્વ છે, આર્થિક તાકાત એની અમેરિકાની સરકાર કરતા વધી ગઈ છે. હવે આવા પ્રચંડ રાક્ષસને આપણે બોલાવીએ છીએ અને કહીએ છીએ, બધા આપણને સમજાવે છે, કોંગ્રેસ જે સમજાવે છે એનો અર્થ તો એ છે, સાદી ભાષામાં, દેશી ભાષામાં કહું તો કોંગ્રેસ એવું કહે છે કે આપણે ત્યાં જે બધું બગડી જાય છે, ફેંકી દઈએ છે, એ બધું આ વોલમાર્ટ બિચારું બાપડું ગરીબ વોલમાર્ટ ભેગું કરશે, આપણા માટે રોટલા રાંધશે, આપણા માટે કઢી બનાવશે, આપણા માટે ખીચડી મૂકશે, આપણા માટે શાક સમારી આપશે, આપણને ખવડાવશે. હવે સાચી વાત એ છે કે આ તો ફ્રેન્કેસ્ટાઇન છે, રાક્ષસ છે, એ તમને રોટલા ખવડાવે, એ તમને કદાચ ખાવાનું ખવડાવે, તો પણ જાડા પાડા કરીને તમને ખાઈ જવા માટે જ એ આ કરી રહ્યું છે. તમને ખવડાવે, ઈદના બકરાને બધા કેવું બદામ ખવડાવે છે ભાઈ, કોઈ બકરાને બદામ તો, ઈદના બકરાને તો આપણે બદામ ખવડાવીએ છે કે બદામ ખા, ઘાસ ખા, લીલું લીલું ઘાસ ખા, કારણ કે હવે ઈદ આવી ગઈ છે, બકરા ઈદ. તો આપણે આ જે ખવડાવશે ને એ પણ આપણું વજન વધારીને આપણને ખાવા માટે વધારી ખવડાવી રહ્યું છે. વોલમાર્ટ અહીં ખાવા આવી રહ્યું છે, ખવડાવવા નથી આવી રહ્યું. આટલી ગુજરાતીની સીધી સાદી વાત મારા કોંગ્રેસના મિત્રો સમજી જાય. અને વોલમાર્ટને કારણે જો ઉદ્ધાર થવાનો હોય તો 40 વર્ષમાં અમેરિકાનો ઉદ્ધાર થઈ ગયો હોત. અત્યારે છે એનાથી પણ અમેરિકાની તાકાત 100 ગણી વધવી જોઈએ, 40 ગણી તો વધવી જોઈએ, 40 વર્ષથી વોલમાર્ટ છે, કદાચ એનાથી પણ વધારે વર્ષોથી છે.
અમેરિકા ભટન દેવાળી થઈ ગયું, જ્યાં વોલમાર્ટ બેઠું છે. જર્મનીમાં વોલમાર્ટ એવું કહે છે કે વોલમાર્ટે એક જ જગ્યાએ માર ખાધો ને જર્મનીમાં, ત્યાં એના દુકાનો બંધ કરવી પડી. પણ એ જર્મની પણ તકલીફમાં છે, આખો યુરોપ તકલીફમાં છે. અને હવે આપણને એમ કહે છે કે આ વોલમાર્ટ ના આવવાથી આ દેશ ફરી તાજો માજો અને એકદમ સમૃદ્ધ થઈ જશે. આ દેશની હજારો વર્ષથી જે પરંપરા ઊભી થઈ છે, આડતિયાઓની, જથ્થાબંધ વેપારીઓની એક આખી ચેન ઊભી થઈ છે, તમારે એનો નાશ શા માટે કરવો છે? તમને સસ્તું મળે એટલા માટે? તો આ દેશમાં જે મોંઘવારી છે તો સરકારને કારણે છે, આ આંગળિયાઓ આડતિયાઓ કે જથ્થાબંધ વેપારીઓને કારણે નથી. સરકાર શા માટે સખત કાયદા બનાવીને એનો અમલ નથી કરાવતી? શા માટે સરકાર નક્કી નથી કરતી કે ભાઈ આડતિયાનો જે કમિશન છે એ 5% થી વધવું નહીં જોઈએ? આપણા જ વેપારીઓને તમે દંડા મારીને ફાંસીએ લટકાવીને કેમ સીધા ન કર્યા? અને હું તો એમ પણ કહેવા માંગુ છું, મારી વાત એ પણ છે કે માનો કે હું લૂંટાઉં છું, મને 1 રૂપિયે કિલો જે બટાકા ખેડૂતો વેચી દે છે એ મને 12 રૂપિયે કિલો ખવડાવે છે, અને 11 રૂપિયાની લૂંટ ચાલે છે મારી સામે. 2 રૂપિયા વ્યાજબી છે, 3 રૂપિયા વ્યાજબી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા પછી 1 રૂપિયાના બટાકા 5 રૂપિયા વ્યાજબી છે, પણ એ બટાકામાં મને 7 રૂપિયાની લૂંટ ચલાવે છે. પણ મારા દેશના મારા ભાઈઓ ચલાવે છે, એ જે રૂપિયા વધે છે એ મારા ભાઈઓ પાસે છે, મારા દેશમાં જ છે, મારા લોકો પાસે છે, મારા જણ્યા પાસે છે, મારા માના જણ્યા પાસે છે. અને એ 11 રૂપિયાની જે 5-7 રૂપિયાની લૂંટ વચ્ચે ચાલી છે, એ છેવટે તો પાછી હું પણ લૂંટ ચલાવું છું, કારણ કે હું પણ સાયકલનો વેપારી છું. મને જે સાયકલ 1800 રૂપિયામાં મળે છે એ હું એને 3500-3200 પધરાવું છું. પણ એ બધું છેલ્લે ભારતની અંદર ને અંદર ફરે છે. પણ આ જે રાક્ષસ આવી રહ્યો છે એ તો બધા જ રૂપિયા અમેરિકા લઈ જવા માંગે છે. એ તમારે ત્યાં તમને સમૃદ્ધ કરવા નથી આવ્યો, તમને ખાઈ જવા આવ્યો છે. અને આ કોંગ્રેસ વાળા આપણને બતાડે છે કે આ માસી પૂતનાની આંખો જુઓ કેટલી સુંદર છે, આ માસી પૂતનાના વાળ જુઓ કેટલા લાંબા છે, આ માસી પૂતનાની સાડી જુઓ કેટલી સરસ છે, આ માસી પૂતના આપણને ધવડાવવા આવી છે, આપણે ભૂખ્યા છીએ આપણને ખવડાવવા આવી છે. અરે ભાઈ, માસી પૂતનાએ એના સ્તન ઉપર ઝેર લગાડ્યું છે, એ તમને મારવા આવી છે. ભાગવતમાં વર્ણન છે કે પૂતના બહુ સુંદર રૂપ લઈને આવી છે, અદ્ભુત રૂપ લઈને આવી છે. મા યશોદા પણ બોળવાઈ ગયા, એમણે કૃષ્ણને એના હાથમાં આપ્યો કે માં તમે રમાડવા આવ્યા છો બહારગામથી મારા કનૈયાને, તો રમાડો. પણ જશોદા તો ભોળા હતા, મા જશોદાને ખબર નથી કે આ પૂતના છે બહુ સુંદર લલના થઈને આવી છે. પણ કોંગ્રેસને તો ખબર છે, મનમોહનસિંહને ખબર છે કે આ પૂતના નથી, આ માસી પૂતના નથી, આ રાક્ષસણી છે, પૂતના આપણને ધવડાવીને મારી નાખવા આવી છે. છતાં આપણને સમજાવવામાં આવે છે કે દેશનો ઉદ્ધાર થઈ જશે. પણ મને આ વાત ઘરે નથી ઉતરતી, હું કદાચ જૂનવાણી છું, મને ભારતની જે પરંપરાઓ છે એ કદાચ ગમે છે. અને આપણી પરંપરા પારકાઓ તોડી નાખે અને પારકાઓ ફાયદો લઈ જાય એના કરતાં હું એવા મતનો છું, ઉદાર મતનો છું કે મને મારા ભાઈઓ લૂંટે ત્યાં સુધી મને બહુ વાંધો નથી. લૂંટાવું છું મને ખબર છે, પણ એ મારા ભાઈઓ જ છે, એ પૈસો ભારતમાં જ રહેવાનો છે તો મને એનો વાંધો નથી. પણ આ જે વોલમાર્ટ અને રાક્ષસ કંપનીઓ આવી રહી છે, મને કોઈ પણ રીતે, હું તો સીધો સાધો માણસ છું, મારી પાસે કોઈ બહુ આંકડા નથી, પણ જે સાવ મારી સાદી સમજ છે એમાં પણ મને દેખાય છે કે વોલમાર્ટ
અને એના જેવી જે કંપનીઓ ભારતમાં આવવા માગે છે એમને કોઈ ખેડૂતના ઉત્થાનમાં રસ નથી, ઊંધું થવાનું છે. કોંગ્રેસે બહુ મહેનત કરીને આ દેશમાં ઘણો ધારો લાવી, બહુ પ્રશંસનીય કામ કર્યું કે જે ખેડૂતો ઘરે બેસી રહેતા હતા અને ઘણો ત્યાં મહેનત કરતા હતા એમ ગણોતિયાઓને માલિક બનાવી દીધા. હવે આ ગણોતિયા પણ સમૃદ્ધ થઈ ગયા છે, સારા ખેડૂતો થઈ ગયા છે. હવે આ વોલમાર્ટ, યાદ રાખજો, ગુજરાતમાં ભાલિયા ઘઉં બહુ વખણાય છે, તો ત્યાં જઈને ગામે ગામના આખા ગામે ગામની જમીનો વોલમાર્ટ રાખી લેશે. ખેડૂતોને કહેશે કે એક એકરે તને અત્યારે વર્ષે દાડે 80,000 મળે છે, તને હું એક એકરે 1,25,000 રૂપિયા આપીશ, આપણે 90 વર્ષનો પટો કરી આપ મને, અને મારે તને 1,25,000 રૂપિયા આપવાના, દર વર્ષે તને 20% ઇન્ક્રીમેન્ટ આપવાનું. ગામે ગામમાં એગ્રીમેન્ટો થઈ જશે અને આખી જમીનો નો વહીવટ વોલમાર્ટ કરશે. વચ્ચેના જે વાડો છે બધી દૂર કરી દેવામાં આવશે. કિલોમીટરો કિલોમીટર સુધી વોલમાર્ટના ખેતરો હશે. ખેડૂતે ખેતરમાં જવાનું નહીં, જાય તો ઓળખશે ક્યાં, એને વાડો તો કાઢી નાખશે. મોટા કુવા થઈ જશે, મોટા બુલડેઝરો, મોટા ખેતરો, અને 100 જણની ટીમ સીસીટીવી કેમેરા લગાડીને ખેતી કરશે. 25 સીમ રખાઓ રાખશે અને ખેડૂતોને વર્ષે ફિક્સ પૈસા આપી દેવામાં આવશે. એટલે ખેડૂતોને ખેડૂતો મટાવી બિલકુલ પાંગળા કરી દેવામાં આવશે. ખેડૂતો પાસે ખેતી કરવા જમીન નહીં હોય, ત્યાં શું વાવવું એ એમણે નક્કી નહીં કરવાનું. અને આખા ગામની 1,000 વીઘા જમીન 40 ટેકનિશિયનો અને 50 વોચમેનો આ 90 જણા થઈને કરશે ખેતી. તમારા કરતાં વધારે ઉત્પાદન લેશે, તમારા કરતાં સારું ઉત્પાદન લેશે, પણ એ આખા ગામના માલિક થઈ જશે. એ ખેતી કરશે, તમને ભાગ આપશે. આ થશે, આજે પહેલું પગલું છે, આવી રહ્યા છે. એટલે કોંગ્રેસના મિત્રોને કહું છું કે ફરી વિચાર કરો, આ કંઈ સારું નથી થઈ રહ્યું. અને નવી ટેકનોલોજી આવે વાંધો નથી, તમે વોલમાર્ટ બનાવો ને. હું એક બીજું સજેશન કરું છું કે શા માટે ભારત સરકાર એમ નથી કહેતી કે અમે 1,76,000 કરોડ રૂપિયા, આંકડો સંભાળજો, 1,76,000 કરોડ રૂપિયા જે ખાયકી થઈ ગયા, એ રાજા જે ડકારી ગયા, એ 1,76,000 રૂપિયાનું ભંડોળ આપીએ છે. આ દેશના બધા જ ઉદ્યોગપતિ, ટાટા, બિરલા, રિલાયન્સ, અંબાણીઓ, બધા જ એમાં ભંડોળ આપ મૂકો. દેશના 11-15 મોટા ઉદ્યોગપતિઓ જ એનો વહીવટ કરો અને ઇન્ડિયન વોલમાર્ટ ખોલો ને ભાઈ. તમે પણ સાવ કડકા બાલુસ નથી, તમે કોઈ બાંગ્લાદેશ નથી, ભારત એ કોઈ કહું છું, ભારત કોઈ બાંગ્લાદેશ કે લંકા નથી. તો ભારત સરકાર કેમ વોલમાર્ટ જેવું મોટું ભંડોળ ઊભું કરીને આ સ્ટોરો નથી ખોલતું? શરત એટલી ચોક્કસ છે કે ભારત સરકારનો એક પણ ડાયરેક્ટર અંદર નહીં રાખવાનો. રતન ટાટા રિટાયર થાય છે 2014માં. રતન ટાટાને કહે કે ટાટાનો વહીવટ છોડી દો, પણ દેશના માટે તમે ઇન્ડિયન વોલમાર્ટના ચેરમેન થઈ જાઓ. અમે દેશ આખો, આપણે બધા પણ એમાં કોન્ટ્રીબ્યુટ કરીએ, શેર લઈએ અને ઇન્ડિયન વોલમાર્ટ ઊભી કરીએ. અમેરિકાનો એક ગોરો એકલો થઈને જો આ વોલમાર્ટ ઊભું કરી શકતો હોય તો આ દેશના 125 કરોડ લોકો અને આટલી સમૃદ્ધ સરકાર અને મનમોહનસિંહ જેવો વડાપ્રધાન શા માટે ઇન્ડિયન વોલમાર્ટ ઊભું કરવાનું નથી વિચારતો? આ કરવા જેવું છે. ઇન્ડિયન વોલમાર્ટ ઊભું કરો ને આપણે અમેરિકામાં ઇન્ડિયન વોલમાર્ટના સ્ટોર ખોલીએ. એવા દિવસો મનમોહનસિંહ લાવે, કોંગ્રેસ લાવે, તો પછી કોંગ્રેસને ઉત્તર પ્રદેશ અને લોકસભાની ચૂંટણીની ચિંતા નહીં કરવી પડે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.